ધારો કે આપણી પાસે અનિયત સંકલિતમાં આ પ્રકારનું વિધેય છે 3x² + e^3 + x^3 / dx. હવે આ સંકલિતને કઈ રીતે ઉકેલી શકાય? સૌ પ્રથમ તેને જોતા જ તે ખૂબ જ જટિલ સંકલિત લાગે છે. આપણી પાસે અહીં એક બહુપદી છે અને પછી તેની સાથે ગુણાકારમાં ઘાતાંકીય પદાવલી છે અને તેના ઘાતાંક તરીકે બીજી બહુપદી છે. તે થોડું જટિલ લાગે છે. આ સંકલિતને ઉકેલવા તમે એક ટેકનિકનો ઉપયોગ કરી શકો, યુ આદેશની રીત અથવા તો યુ સબસ્ટિટ્યુશન. હવે આ રીતનો ઉપયોગ ક્યારે કરી શકાય તે હું તમને સમજાવું છું. હવે મારી પાસે અહીં ઘાતાંકમાં x^3 + x^2 છે અને અહીં આ જે બહુપદી છે તે આ ઘાતાંકનું વિકલિત છે. x^3 વિકલિત 3x² થશે અને x^2 વિકલિત 2x થશે, જે સૌથી મોટી હિંટ છે કે હું અહીં યુ સબસ્ટિટ્યુશનનો ઉપયોગ કરી શકું. માટે અહીં આ નાની પદાવલી જે તેના વિકલિત સાથે ગુણાયેલી છે તેના બરાબર હું યુ લઈ શકું. માટે યુ બરાબર x^3 + x^2. હવે આ યુનું એક્સની સાપેક્ષે વિકલિત શું થશે? તેના બરાબર 3x² + 2x થાય. આપણે તેને વિકલ સ્વરૂપમાં લખી શકીએ. du/dx એ du નો વિકલ ભાગ્યા dx નું વિકલ નથી. જો તમારે ફક્ત du જોઈતું હોય, એટલે કે x ના આપેલ ફેરફાર માટે યુમાં કેટલો ફેરફાર થાય છે તે જોવું હોય, તો તમે બંને બાજુ dx વડે ગુણી શકો. આપણે અહીં સમીકરણની બંને બાજુએ dx વડે ગુણીએ આ પ્રમાણે. માટે અહીં ડાબી બાજુ આ dx કેન્સલ થઈ જશે, તેથી du = 3x² + 2x / dx. હવે અહીં આ કરવું શા માટે જરૂરી છે? તમે અહીં જોઈ શકો કે આપણી પાસે 3x² + 2x / dx છે. હું અહીં આ સંકલિતને ફરીથી લખીશ. સંકલિતમાં 3x² + 2x / e^3 / x^3 / x^2. હવે મારી પાસે અહીં આ જે ગુલાબી કલરમાં છે તેના બરાબર du થશે, તેથી આપણે આ સંકલિતને ફરીથી લખી શકીએ. હવે તમને સમજાયું હશે કે આ કઈ રીતે બાબતોને સરળ બનાવે. આના બરાબર du થાય અને અહીં આ જે છે x^3 + x^2 તેના બરાબર u થશે. માટે તેના બરાબર સંકલિતમાં હું અહીં du ને આ બાજુએ લખીશ, કારણ કે તે સંકલિતનું પ્રમાણિત સ્વરૂપ છે. માટે du અને અહીં e^3 / du. હવે અહીં આ બાબતનું પ્રતિવિકલિત શું થશે? તેના બરાબર e^3 જ થશે વત્તા કોઈક અચળ c. હવે આપણે u ની જગ્યાએ x ના સંદર્ભમાં આ જવાબ જોઈતો હોય તો આપણે u ની કિંમત અહીં પાછી મૂકી શકીએ. આપણે જાણીએ છીએ કે u = x^3 + x^2 છે. માટે આના બરાબર e^3 + x^2 / c થશે. આમ આપણે પૂરું કર્યું. આપણે તેનો પ્રતિવિકલિત શોધ્યો. અને હું તમને આ બાબતનો વિકલિત શોધવા માટે પ્રોત્સાહિત કરું છું. તેના બરાબર આ મળે છે કે નહીં તે જુઓ. તમે ચેઇન રૂલનો ઉપયોગ કરી શકો.